Hello everyone, welcome back to my YouTube channel Z2H classes. In this video, we will solve the problem of Swadhyayana 3. In this case, you have said that there are two vidyut bhar. One is 2 microcoulomb and the other is minus 2 microcoulomb. These two are 6 cm away from each other. બિંદુઓ A અને B ઉપર મૂકી દીધેલા છે તો પહેલા બે વિદ્યુતભાર આપણે દેખાડી દઈએ એક વિદ્યુતભાર A આગળ છે અને એનો વિદ્યુતભારનું મૂલ્ય છે 2 માઇક્રો કુલમ અને બીજો વિદ્યુતભાર B બિંદુએ રાખેલો છે એના વિદ્યુતભારનું મૂલ્ય છે -2 માઇક્રો કુલમ અને બંનેને એકબીજાથી 6 સેન્ટીમીટર અંતરે દૂર રાખેલા છે તો તમને જોઈને જ આઈડિયા આવતો હશે કે આ 2 માઇક્રો કુલમ અને -2 માઇક્રો કુલમ એટલા માટે આ શું બની છે વિદ્યુત ડાયપોલ બની છે તો આ શું બનેલી છે એક વિદ્યુત ડાયપોલ બનેલી છે આ એક વિદ્યુત ડાયપોલ બનેલી છે તો હવે તમને આની અંદર એક પ્રશ્ન પૂછ્યો છે એ કે તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો તો હવે તમને ખ્યાલ હશે કે આ વિદ્યુત ડાયપોલ હોય એનું સ્થિતિમાન આપણે શું લખતા હતા વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન એ આપણે લખતા V બરાબર કે P કોસ થીટા અપોન આર સ્ક્વેર વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન આપણી પાસે આ છે V બરાબર કે P કોસ થીટા અપોન આર સ્ક્વેર તો તમને શું કીધું છે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો તો અહીં આ વિદ્યુત ડાયપોલની અંદર વિષુવરેખાનો આપણે કેસ લીધો હતો કે વિષુવરેખા ઉપર જે સમતલ આવેલું હોય એ સમતલ ઉપર વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેવું હોય છે ઝીરો હોય છે આ સમતલ પર વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેવું હોય છે ઝીરો હોય છે એટલા માટે અને જો આ વિષુવરેખા એ ડાયપોલની સાથે બનાવેલો ખૂણો કેટલો છે 90નો ખૂણો છે આ તરફ ડાયપોલ મોમેન્ટ અને આ વિષુવરેખા પરનો કોઈ પણ બિંદુ લઈ લ્યો એને ડાયપોલ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો છે 90નો અને આ સૂત્રની અંદર કોસ 90 મૂકો તો કોસ 90 શું થઈ જશે ઝીરો એટલે વી બરાબર તમને આ સૂત્ર પરથી શું મળે ઝીરો એવું કયું પૃષ્ઠ છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન એક સરખું રહે છે તો એ પૃષ્ઠ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે જોકે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા એવી છે કે એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન રહેતું હોય શૂન્ય શબ્દ નથી ત્યાં પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક વિષુવરેખા પરનો જે વિષુવરેખા પર જે પૃષ્ઠ આવેલું છે અને દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેવું છે શૂન્ય એટલે શૂન્ય વિદ્યુત સ્થિતિમાન એક સમાન જ કહેવાય તો આ વિષુવરેખા પર આવેલું પૃષ્ઠ કેવું છે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તો આમ વિષુવરેખા પર આવેલું પૃષ્ઠ વિષુવરેખા પર આવેલું પૃષ્ઠ કેવું છે સમસ્થિતિમાન પૃષ્ઠ છે વિષુવરેખા પર આવેલું પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ છે વિષુવરેખા પર આવેલું પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ છે બીજું શું કીધું છે બીજા પ્રશ્નમાં કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવો તો વિદ્યુત ક્ષેત્રની દિશા વિશે તમને ખબર જ હશે કે ડાયપોલની વિષુવરેખા પરનું જે વિદ્યુત ક્ષેત્ર હોય એ વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા સ્થિતિમાન નથી
સ્થિતિમાન શૂન્ય છે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. ડાયપોલની થિયરીમાં તમે ભણ્યા હશો અને આપણે ઓફલાઇનમાં ભણ્યા હતા કે આ ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એની વિરુદ્ધ દિશામાં આ વિષુવરેખાનું વિદ્યુત ક્ષેત્ર હોય. કેમ કે વિષુવરેખાનું સૂત્ર શું હતું વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રનું? તો કે વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું ઈ બરાબર માઇનસ કેપી અપોન આર ઘન. અહીંયા માઇનસ નિશાની શું દેખાડતી? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. અને બીજી વસ્તુ એ કે વિદ્યુત ક્ષેત્ર છે એ આ સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા કેવું હોય? લંબ હોય છે. તો આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? એક તો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં જાય છે ત્યાં કયો વિદ્યુતભાર પડેલો છે? ઋણ વિદ્યુતભાર પડેલો છે. તો આપણે શું કહી શકીએ કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ ઋણ વિદ્યુતભારની તરફ હોય છે. મતલબ કે એ બિંદુથી બી બિંદુ તરફની દિશામાં છે અને એ સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું છે? લંબ છે. તો આપણે બી પ્રશ્નનો જવાબ લખીએ કે આ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુતભાર તરફનું હોય છે. આ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુતભાર તરફની દિશામાં હોય છે. ઋણ વિદ્યુતભાર તરફની દિશામાં હોય છે એટલે કે ક્યાંથી ક્યાં? તો કે એ બિંદુથી બી બિંદુ તરફની દિશામાં છે. એટલે કે એ થી બી ની દિશામાં છે. એટલે કે એ થી બી ની દિશામાં છે અને એ કેવું છે? સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ. કે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ છે. તે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ છે. તો આ થયો આપણો એક્ઝામ્પલ ત્રીજો. આઈ હોપ કે તમને સમજાયું હશે અને જો ન સમજાયું હોય કંઈ તો તમે કમેન્ટમાં લખજો.